કવિ કલાપીની ભૂમિ એટલે સંતો અને સુરવીરોની અનુભૂતિ કરાવતું શહેર, અને અહીંના લોકો કોઈ પણ સેવા કરવામાં પાછીપાની કરતા નથી. લાઠીથી 10 કિલોમીટરના અંતરે સુપ્રસિદ્ધ યાત્રાધામ એટલે ભુરખિયા હનુમાનજી દાદાનું મંદિર. ચૈત્રી સુદ 14 અને પૂનમ એટલે હનુમાન જયંતિ તરીકે ઉજવાય છે. આ દિવસે પદયાત્રામાં માનવ મહેરામણ ઉમટી પડે છે. આ વર્ષે ટ્રાફિકને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી ભારે વાહનો અને ફોર વ્હીલર ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. અમરેલી જિલ્લાના અનેક હજારોની સંખ્યામાં લોકો પગપાળા ભુરખિયા હનુમાનજીના મંદિરે આવતા હોય છે, અને તેમની મુશ્કેલી ન પડે તે માટે અમરેલીથી ચાવડથી તમામ વાહનો બાબરા થઈ ડ્રાઇવર્ટ કરવામાં આવે છે. લાઠી શહેરમાંથી પસાર થતા યાત્રાળુઓ માટે લાઠીની વિવિધ સંસ્થાઓ દ્વારા સારવાર, ઠંડા પીણા, ફ્રૂટ જ્યુસ, વિવિધ નાસ્તાના સ્ટોલ ઊભા કરી આખી રાત સેવા કરી રહ્યા છે. પગપાળ આવતા દર્શનાર્થીઓના, જેમાં મહિલાઓ પણ તન મન ધનથી સેવા કાર્યમાં જોડાયા છે. ભુરખિયા મંદિર પરિસર આબેહૂબ રોશનીથી શણગારવામાં આવ્યું છે. 14 અને પૂનમ હનુમાનજી મહારાજ દ્વારા 24 કલાક ખુલ્લું મૂકવામાં આવી રહ્યું છે, જેથી દૂર દૂરથી આવતા પદયાત્રીઓ દાદા હનુમાનજીના દર્શન કરી શકે. હનુમાન જયંતિના દિવસે હજારો યાત્રાળુઓ ઉમટતા હોય છે. મંદિર ટ્રસ્ટ દ્વારા બપોરના સમયે 50-60 હજાર યાત્રાળુઓ માટે મોહનથાળ, ગુંદી, ગાંઠિયા, બુંદી તેમજ દાળ ભાત શાકની તૈયારીઓ પણ કરવામાં આવતી હોય છે. યાત્રાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે અમરેલી જિલ્લાના તાલુકામાંથી વિશાળ સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો છે અને સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. હનુમાન જયંતિના અનેક દર્શન કરતા આવતા દર્શનાર્થીઓ જોવા મળી રહ્યા છે. મોટી સંખ્યામાં પગપાળ આવતા દર્શનાર્થીઓ દર્શન કરવા માટે અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. આમ ભુરખિયા હનુમાનજીના દર્શન કરવા અને ભુરખિયા હનુમાનજી દાદાના મંદિરે ચૈત્ર સુદ 14 અને પૂનમનો દિવસ એટલે હનુમાન જયંતિ તરીકે રંગે ચંગે ઉજવણી કરવામાં આવે છે. આવતીકાલે હનુમાનજીનો પર્વ છે, એ નિમિત્તે હાલમાં લાઠી ખાતેના ભુરખિયા મંદિર ખાતે DYSP, 4 PI, 10 PSI અને 190 પોલીસની તથા TRB તથા હોમગાર્ડની વિવિધ ટીમો દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને સ્થાનિક બંદોબસ્તમાં ગોઠવવામાં આવે છે. શાંતિપૂર્ણ બંદોબસ્ત થાય એ માટે પોલીસ કટિબદ્ધ છે.
દિવાળીનો શણગારનો બધો એમ હોય, પણ આમાં આ રીતે ચાલુ કર્યા આમ આપતા આ એમ દાદાનો આવો જોઈએ, દાદા લઈને મોટું આવે હલો ગયા. કાલે ચૈત્રી પૂનમ છે તો આ યાત્રાઓ માટે કેટલા માણસોની પ્રસાદની તૈયારી કરી? આપણે 60,000 માણસની ફૂલ તૈયારી છે. મોહનતાળ, ગુંજી, ગાંઠિયા, દાળ, શાક, ભાત, પાપડ, રોટલી, ઓકે.